ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પ્રકરણ પાંચ આવક અને ખર્ચના ખ્યાલો જેમાં આપણે ગયા વખતે અભ્યાસ કર્યો કે સીમાંત આવક કુલ આવક અને સરેરાશ આવક એટલે આવકના ખ્યાલોમાં આપણે કુલ આવક સરેરાશ આવક અને સીમાંત આવક નો અભ્યાસ કરેલો હવે આજે પૂર્ણ વાળા બજારમાં કુલ આવક સીમાંત આવક અને સરેરાશ આવક અને અપૂર્ણ વાળા બજારમાં કુલ આવક સીમાંત આવક અને સરેરાશ આવકનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં પૂર્ણ વાળા બજારમાં કુલ આવક સીમાંત આવક અને સરેરાશ આવક પૂર્ણ હરીફાઈવાળું બજાર એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમતને સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે પૂર્ણ હરીફાઈવાળું બજાર એમ કે એવું બજાર છે કે જેમાં પેઢી જે છે એ બજારમાં જે પ્રવર્તમાન કિંમત છે એ કિંમતને સ્વીકારી અને વસ્તુનું વેચાણ કરે છે પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનારા અને ખરીદનારા હોય છે પૂર્ણ હરીફાઈમાં એમ કે સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનારા અને ખરીદનારા હોય છે વેચનાર અને ખરીદનારને બજારની સ્થિત પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે એટલે કે જે વેચનાર છે અને ખરીદનાર છે આ બંનેને એમ કે બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને પેઢી નક્કી થયેલી કિંમતે વેચાણ કરે છે અને જે કિંમત નક્કી થઈ હોય એ કિંમતે પેઢી વેચાણ કરે છે કોઈ પેઢી કિંમત ઉપર અસર કરી શકતી નથી તેથી કિંમત નિશ્ચિત અને સ્થિર હોય છે કોઈ પેઢી એમ કે કિંમત ઉપર અસર કરી શકતી નથી માટે એમ કે કિંમત નિશ્ચિત અને સ્થિર હોય છે પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે પૂર્ણ હરીફાઈમાં એમ કે પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક એક સરખી હોય કિંમત પી બરાબર એ આર બરાબર એમ આર જો વસ્તુની કિંમત રૂપિયા પચાસ હોય તો પેઢીની સરેરાશ આવક પણ રૂપિયા પચાસ અને સીમાંત આવક પણ રૂપિયા પચાસ રહે છે પરિણામે પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા એક જ રહેવાની જે આકૃતિમાં પાયાની ધરીને સમાંતર ડીડી રેખા દ્વારા જોઈ શકાય છે વસ્તુની કિંમત એમ કે પચાસ રૂપિયા હોય તો પેઢીની સરેરાશ આવક પણ પચાસ રૂપિયા અને સીમાંત આવક પણ પચાસ રૂપિયા રહે છે એટલે પરિણામે એમ કે પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવકની જે રેખા છે એ રેખા એક જ રહેવાની જે આકૃતિમાં આપણે પેજ નંબર ઓગણસાઠ ઉપર જોઈ શકીએ છીએ જે આકૃતિમાં પાયાની ધરીને સમાંતર ડીડી રેખા દ્વારા જોઈ શકાય છે તો તમે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઓગણસાઠ ઉપર આકૃતિ જોઈ શકો છો ઓ વાય ધરી આવક અને ઓ એક્સ ધરી ઉત્પાદન વેચાણ એકમો તો ઓ આર એ કુલ આવકની રેખા છે આર ટોટલ રેવન્યુ અને ડીડી રેખા એ આર બરાબર એમ આર એટલે સરેરાશ આવક અને સીમાંત આવક બરાબર કિંમત આકૃતિમાં પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવી છે તેમાં ત્રણ બાબતો જોઈ શકાય છે આકૃતિમાં એમ કે પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવી છે તેમાં ત્રણ બાબત જોઈ શકાય છે પહેલી બાબત પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક અને સરેરાશ આવક સ્થિર અને એક સમાન હોવાથી એક જ રેખા ડીડી દ્વારા દર્શાવી શકાય છે પેઢીની એમ કે સરેરાશ આવક સ્થિર અને એક સમાન સીમાંત અને સરેરાશ આવક એક સમાન હોવાથી એક જ રેખા એમ કે ડી દ્વારા દર્શાવી શકાય છે ડીડી રેખા ઉપરના બિંદુઓ સરેરાશ આવક બરાબર સીમાંત આવક દર્શાવે છે બીજી બાબત સરેરાશ આવક અને સીમાંત આવક ઓએક્સ ધરીને સમાંતર એક જ રેખા ડીડી ઉપર દર્શાવેલ છે સરેરાશ આવક અને સીમાંત આવક ઓએક્સ ધરીને સમાંતર એક જ રેખા ડીડી ઉપર દર્શાવેલ છે કારણ કે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક એક એકમેકમાં ભળી જાય છે આ રેખાનો ઢાળ શૂન્ય છે સીમાંત રેખા અને સરેરાશ રેખા એકમેકમાં ભળી જાય છે અને આ રેખાનો ઢાળ શૂન્ય છે ત્રીજી બાબત છે કુલ રેખા ઓ આર જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે આકૃતિમાં તમે જોઈ શકો છો કુલ આવક રેખા ઓ આર જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે જે ઓ બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુએ પિસ્તાલીસ અંશના ખૂણે રહેલી છે આ રેખા દર્શાવે છે કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે છે આ રેખા શું દર્શાવે છે તો કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે છે તેથી આ રેખાનો ઢોળાવ હકારાત્મક અને સપ્રમાણ છે અને એટલે એમ કે આ રેખાનો જે ઢોળાવ છે એ હકારાત્મક અને સપ્રમાણ છે હવે અપૂર્ણ હરીફાઈવાળા બજારોમાં કુલ આવક સીમાંત આવક અને સરેરાશ આવક પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો ઇજારા યુક્ત હરીફાઈ અલ્પહસ્તક ઇજારો દિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે પૂર્ણ હરીફાઈ ન હોય એવા જે બજારોની સ્થિતિમાં એમ કે ઇજારો ઇજારા યુક્ત હરીફાઈ અલ્પહસ્તક ઇજારો અને દિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે સામાન્ય રીતે આવા બજારમાં ખાસ કરીને ઈજારા અને ઇજારા યુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે સામાન્ય રીતે એમ કે આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારા યુક્ત હરીફાઈવાળા બજારમાં એમ કે ઉત્પાદક કે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે વેચાણમાં વધારો થાય એટલે પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે અને એના પરિણામ સ્વરૂપે શું થાય છે તો કે સરેરાશ આવક અને સીમાંત આવક એમાં તફાવત સર્જાય છે કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા માંગ રેખા નીચે તરફ ઢળતી હોય છે કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા એટલે કે માંગ રેખા નીચે તરફ ઢળતી હોય છે વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે વધુ વેચાણ માટે એમ કે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે વસ્તુની કિંમત ઘટે તો કે સિ સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે હોય છે જે આકૃતિમાં જોઈ શકાય છે કેમ કે વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે પણ એમ કે સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોય છે અને ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે હોય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ઓ વાય દરિયુ પર આવક અને ઓ એક્સ દરિયુ પર ઉત્પાદન વેચાણ તમે જોઈ શકો છો સરેરાશ આવકની રેખા એ આર અને સીમાંત આવકની રેખા એમ એટલે સીમાંત આવકની રેખા સરેરાશ આવકની રેખાની નીચે છે સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોય છે અને એટલે સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે હોય છે જે આકૃતિમાં આપણે જોઈએ છીએ આકૃતિમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી દર્શાવી છે આકૃતિમાં તમે જુઓ છો કે સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી દર્શાવી છે વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે વેચાણ વધારવા માટે એમ કે કિંમત ઘટાડવી પડે છે અને કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે માટે આકૃતિમાં સરેરાશ આવક રેખા આર કરતાં સીમાંત આવક રેખા આર રેખા નીચે છે તે દર્શાવે છે અને એ નીચે છે એ દર્શાવે છે કે વેચાણ વધતાં સરેરાશ આવકમાં થતા ઘટાડા કરતાં સીમાંત આવકમાં થતો ઘટાડો વધારે છે અને નીચે છે સીમાંત આવક એ શું દર્શાવે છે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતાં ઘટાડા કરતાં સીમાંત આવકમાં થતો ઘટાડો વધારે છે સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કરવામાં આવે છે તે અગાઉના એકમોને પણ લાગુ પડે છે સરેરાશ આવક કરતાં એમ કે સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે એનું કારણ એ છે કે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કરવામાં આવે છે તે અગાઉના એકમોને પણ લાગુ પડે છે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ પાંચ આવક અને ખ્યાલના ખર્ચના ખ્યાલો આ પાંચમું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો એ આપણું અહીંયા પૂર્ણ થાય છે તો સ્વાધ્યાયમાં આપેલ વિકલ્પો પસંદ કરી અને જવાબ લખો એક વાક્યમાં ટૂંકમાં મુદ્દાસર અને વિસ્તારપૂર્વક પાંચ માર્કનો પ્રશ્નો એ બધા જ સરસ રીતે તૈયાર કરી તમારી નોટબુકમાં સરસ રીતે લખી અને તૈયાર કરશો